લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ બાલારામ પેલેસ ડોટ કોમ પરથી અઠ્યાવીસ લોકોના મૃત્યુ થયા અન ઓફિશિયલ આંકડો કહે છે કે બત્રીસ થી તેત્રીસ લોકોના મૃત્યુ થયા અને જે રીતે અત્યારે સત્યાવીસ થી અઠ્યાવીસ લોકો મિસિંગ છે જોતા લાગે છે કે હજુ પણ આ મૃત્યુનો આંક વધી શકે છે આ બધાની વચ્ચે નેતાઓ પોતાની શરમ નેવે મૂકી રહ્યા છે રાજકોટ આગ કાંડ મામલે મંત્રી કુંવરજી બાવળિયાએ બેશરમી ભર્યું નિવેદન આપ્યું મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે મારા માટે આ હત્યાકાંડ નથી માત્ર દુર્ઘટના છે શું એમનું આ નિવેદન લોકોના હિત માટે છે મંત્રીએ પોતાની શરમને વહેંચી દીધી હોય એમ ગેમ ઝોન હત્યાકાંડ મુદ્દે બેશરમી ભર્યું નિવેદન આપ્યું શું આ નેતા માટે લોકોના જીવની કોઈ કિંમત નથી કાલે ધારાસભ્ય પણ મીડિયા સાથે વાત કરતા કરતા ખી 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 હસ્યું અને ધારાસભ્ય રમેશ ઢીલાડાએ આટલી મોટી દુઃખદ ઘટનાને હસીને નકારી દીધી રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં હત્યાકાંડનો ઘટનાક્રમ હજુ પણ ચાલી રહ્યો છે હજુ પણ અહીં કેટલાક લોકો લાપતા છે જેને લઈને કુંવરજી બાવળિયા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા પણ તેમણે અહીં શરમજનક વાત કરી અને કહ્યું કે મારા માટે હત્યાકાંડ નથી દુર્ઘટના છે થોડી એમથી ભૂલ આ આટલા લોકોનું મૃત્યુ થયું આ થોડી એમથી ભૂલ કહી શકાય ગેમ ઝોન માં હજારો લીટર પેટ્રોલ અસંખ્ય ટાયરો અને ચાલુ વેલ્ડિંગ ના કામે પણ કેમ ગેમ ઝોન ચાલુ હતો અને છતાંય મંત્રીજી એવું કહી રહ્યા છે કે આ તો થોડી એમથી ભૂલ હતી નહોતું ફાયર એનસી પણ એ પણ થોડી એમથી ભૂલ હતી રાજ્ય સરકારના મંત્રી લાજવાને બદલે ગાજી રહ્યા છે કુવરજી બાવળિયાએ શું કહ્યું સાંભળો ઓ બધું દુખદ એટલા માટે કે કોઈ પોતાનું વાડ સોય બાળક ગુમાવ કોઈ પરિવારનું કોઈ સભ્ય ગુમાયું અને એને ધ્યાનમાં રાખીને બનતાની સાથે સાથે જાણ થતાની રાજ્ય સરકારમાંથી પણ અમને પણ જાણ કરવામાં આવી હતી હું બહાર હતો ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ વગેરે આજે વહેલી સવારે માન્ય મુખ્યમંત્રી પણ આજે મુલાકાત લઈ ગયા છે એમણે પણ જે રીતે આખી બધી માહિતી મેળવીને આ ટીઆરપી ઝોન જે રીતે ગેમ ઝોન ચલાવતા એમાં એના ધારાધોરણો નિયમો શું શું હતું શું ન હતું એ ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે સાથે સાથે જે કંઈ બનાવ બન્યો છે એમાંથી જે પરિવારના સભ્યોને ગુમાવ્યા છે એ માન્ય મુખ્યમંત્રી સાહેબે ખૂબ ગંભીરતા લઈને ગૃહમંત્રી હર્ષભાઈએ પણ ગંભીરતા લઈને સીટની રચના કરી છે કમિટી બનાવી છે એની વિગતે તપાસ થશે ડિટેલ તપાસ થશે ક્યારે ઝોન શરૂ થયો એની અંદર કોણ માલિકો હતા કઈ રીતે બધી ટૂંકમાં તમામ પ્રકારની ડિટેલથી તપાસ થશે અને એમાં જે કોઈ દોષિત થરશે એને સખતમાં સખત સજા થાય એ રીતની કાર્યવાહી માન્ય મુખ્યમંત્રી સાહેબ કરશે એ રીતે એમને આજની મુલાકાતને અંતે ખાતરી આપી છે માન્ય હર્ષભાઈ પણ એ વિગતે તપાસ કરવા માટે એમણે પણ સતત અહીંયા મોનિટરિંગ કરી રાત્રે જ આવી ગયા હતા હું પણ વહેલી સવારથી અહીં આવી ગયો છું અને એમને પણ જે રીતે માન્ય મુખ્યમંત્રી સાહેબે મુલાકાત લીધી અને ગંભીરતા લીધી પ્રમાણે આવતા દિવસોમાં રાજ્ય સરકાર પણ પૂરી ગંભીરતા લઈને આ દુર્ઘટના બને છે ત્યારે ખાતરીઓ પણ એવું કેમ નહીં કે હવે ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ગુજરાતમાં ના બને આજે માન્ય મુખ્યમંત્રી સાહેબે આ બાબતે ખૂબ ગંભીરતાથી વાત કરી કે હવે ભવિષ્યમાં પણ આવું કોઈ જગ્યાએ ન બને એ માટે પૂરી કાળજી રાજ્ય સરકાર તરફથી લેવામાં આવશે એ અંગે પણ એમણે પૂરી ખાતરી તો ખરું બી અને એ પ્રમાણે કહ્યું છે કે એમાં કોઈ હવે કચાશ રાખવામાં નહીં આવે જે એકાદ બે દુર્ઘટના આની પહેલાં બની ગઈ છે અને આજે રાજકોટમાં દુર્ઘટના બની એમાં એમણે પણ ગંભીરતા લઈને તાત્કાલિક મુલાકાત દીધી સ્થળની મુલાકાત દીધી જ્યાં સારવાર લઈ રહ્યા છે ત્રણ પેશન્ટ છે એ હોસ્પિટલની પણ મુલાકાત દીધી અને છેલ્લે એમ્સમાં થઈને એણે જે કાંઈ અધિકારીઓ સાથે બેઠક કરીને એને સખત કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ પણ આપી છે કુંવરજીભાઈ સીધી રીતે જોવા જઈએ સીધી રીતે જોવા જઈએ તો લાપરવાહી ઘણી જ છે પરંતુ સૌથી મોટી લાપરવાહી પ્રશાસનની છે આખા સૌરાષ્ટ્રને ખબર હતું કે અહીંયા ગેમ ઝોન છે પરંતુ રાજકોટના સરકારી ચોપડે આ ગેમ ઝોન છે જ નહીં અધિકારીઓ સામે કેમ પગલા નહીં આ વખતે લેવાશે એ એ માટે સાંભળો બાબતે પણ મુખ્યમંત્રી સાહેબના ધ્યાન ઉપર આવ્યું છે કે આ છેલ્લા સાડા ત્રણ ચાર વર્ષથી આ ચાલતું હતું

નથી એમાં અધિકારીઓ છે પદાધિકારીઓ છે કે કોઈ પણ એના સંચાલકો છે એમાં કોઈને કચાશો ગુનો એ માટે પણ માન્ય ગૃહમંત્રી અને માન્ય મુખ્યમંત્રી બંને આ બાબતે પણ ગંભીરતાથી લઈને એ નિર્ણય કરવાનો છે તો ગઈકાલે ભાજપના એમએલએ રમેશ ટિલાડા પૂછવામાં આવ્યું ત્યારે આ મામલાને ગંભીરતાથી લેવાના બદલે એમણે અટહાસ્ય કર્યું અને હસતા હસતા એ વાતનો જવાબ આપ્યો બે શરમીથી જવાબ આપતા એવું કહ્યું કે આમાં તો હવે હું શું કરી શકું ખરેખર એમની વાત સાચી છે કે આ બધી જ ઘટનાઓ બને છે પણ નેતાઓ કશું કરી જ નથી શકતા માત્ર જનતા એમને વોટ આપીને જનપ્રતિનિધિ બનાવે છે જનપ્રતિનિધિ બન્યા પછી જનતાના કયા કામો પૂરા થયા એવું જ્યારે એમને પૂછવા જાઉં છો ત્યારે પણ જવાબ નથી હોતો એમને જ્યારે ટીઆરપી ગેમ ઝોનના માલિકની ધરપકડ અંગે પૂછવામાં આવ્યું ત્યારે પણ એમણે સવાલને નજરઅંદાજ કર્યો સાબિત થાય છે કે આ નેતાઓ માટે લોકોના જીવની કોઈ જ કિંમત નથી હોતી એમને માત્ર પોતાની ખુરશીથી જ મતલબ